રજૂઆત કરતી પંચાયતને મેં 10-12 વાર કીધું, હજી સુધી પાણીનો નિકાલ થયો નથી, ઘરે પાણી આવતું નથી, આજુબાજુમાંથી નોઝર અને મોટર મૂકીને ભરવું પડે છે. આ મારી રજૂઆત છે પંચાયતને કે તમે પાણી પૂરું વ્યવસ્થિત આપો, નળવેરો ઘરવેરો ટાઈમસર ભરું છું, એમાં કાંઈ મારો ફોલ્ટ હોય તો મને તમે કહો. આમ આદમી પાર્ટી જિલ્લા ઉપપ્રમુખ હરીસિંહ ઝાલા, આજ રોજ અમે ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ગાંગણી ગામની અંદર અનેક પ્રશ્નોથી ઘેરાયેલું છે, ત્યારે ગામ લોકોએ અમારે શિહોર તાલુકાના પ્રમુખ શ્રી અનિલભાઈને વાત રજૂ કરતા અમને માલુમ પડ્યું છે કે આજે 6 માસથી જે વૈશ્વિક મહામારી ચાલી રહી છે, ત્યારે જે જનપ્રતિનિધિની જવાબદારીમાં જે આવે છે તાલુકા પંચાયતના સદસ્ય, જિલ્લા પંચાયતના સદસ્ય, પ્લસ અમારા 103 વિધાનસભાના ધારાસભ્ય શ્રી પરસોત્તમભાઈ સોલંકી અને આજ ગામના સરપંચશ્રીની જે જવાબદારીમાં જે આવે છે તે જવાબદારી નિભાવવાની અંદર નિષ્ફળ રહેલ છે, અને ગાંગળી ગામમાં અનેક જગ્યાએ ગંદકીના થર જામી ગયેલા છે, પ્લસ બ્લોક કે પેવર રોડનો પણ બહુ જ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ છે. પણ મેઇન પ્રશ્ન એ છે કે આ વૈશ્વિક મહામારીની અંદર કે જે ગંદકીનો જે પ્રશ્ન છે, તે ગંદકી જો અત્યારે હાલ પૂરતી દૂર કરવામાં આવે તો ગાંગળે ગામની અંદર જે રોગચાળો ફાટી નીકળવાનો જે ભય છે તે ભય દૂર થાય અને ગામ લોકો આરોગ્યની દ્રષ્ટિએ નિરોગી બને તેવું અમે ન્યૂઝના માધ્યમથી દરેક જનપ્રતિનિધિને જણાવવા માગીએ છીએ.